आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। ચાણસ્મા ખાતે બેંક ઓફ બરોડાની બહાર સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, બેંકની કામગીરી નીચેના માળે કરવામાં આવે તેવી લોકમાંગ। હાલમાં કોરોના મહામારી થોડા અંશમાં કંટ્રોલમાં આવી છે, તેવા સમયે ચાણસ્માની અંદર ઘણા સમયથી કોરોનાના કેસમાં ઘણો ઘટાડો આવ્યો છે, જેને પગલે લોકો પોતાના વ્યવહાર માટે બેંકમાંથી નાણાં ઉપાડવા અર્થે આવતા હોય છે। પરંતુ આજ રોજ અમારા પત્રકારો દ્વારા બેંકની રિયાલિટી ચેકિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો ભારે અભાવ જોવા મળ્યો હતો। તેમજ બેંક ઉપરના મારે હોવાથી સિનિયર સિટીઝન બેંકની સીડી ચડી શકતા નથી, કારણ કે બેંક લગભગ 13-14 ફૂટ ઊંચી ઉપર મારે અને સીડી લોખંડની હોવાથી ગરમ થયેલી હોવાથી તકલીફોનો સામનો કરવી પડી રહ્યો છે। એક બાજુ સરકારે જાહેર કરેલું છે કે બેંકની આજુબાજુ ગ્રાહકોની લાઈન થાય તો તેમને બેસવાની વ્યવસ્થા મંડપ બાંધીને કરવાની તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવા જણાવેલ છે, પરંતુ અહીંયા તો ન તો કોઈ મંડપ જોવા મળે છે કે ન પીવાના પાણીની વ્યવસ્થા જોવા મળતી નથી। ભાટસર ગામના વયોવૃદ્ધ કાકા તેમણે જણાવ્યું હતું કે હું મારી રસીદ વટાવવા માટે આવ્યો હતો, મારે સીડી ચડવાની ઘણી તકલીફ પડી અને ઉતરતા પણ ઘણી તકલીફ પડી, મારા જેવા ઘણા જ ઉંમર લાયક વ્યક્તિઓ માંડ સીડી ચડી ઉપર આવવું પડે છે। બેંક ઓફ બરોડામાં દેના બેંકનું પણ સમાવેશ કરી દીધેલો છે, જેના લીધે ગ્રાહકોની સંખ્યા પણ વધારે છે, એ માટે આ બેંકને નીચે લાવવાની ખાસ જરૂર છે અને મોટી જગ્યા હોય ને આગળ પાર્કિંગની પણ જરૂર છે, માટે લાગતા વરખતા અધિકારીઓએ તાત્કાલિક આ નિર્ણય કરવો જરૂરી છે। જો બેંકનો કોઈ પણ ગ્રાહક આ સીડી ઉપરથી નીચે પડી જશે, એ ઘાયલ થશે કે મૃત્યુ થશે તો બેંક ઓફ બરોડા જવાબદારી લેશે, એ ગ્રાહકને વળતર ચૂકવશે। આ બાબતે બેંકના મેનેજરને પૂછતા એમ જણાવે છે કે અમે સિનિયર સિટીઝનને સીધા જ બેંકની અંદર પ્રવેશ આપવા માટે જણાવેલ છે, પરંતુ લાઈનમાં ઉભા રહેલા ગ્રાહકો એમને અંદર આવવા દેતા નથી। અમારી પણ ફરજ છે કે ગ્રાહકને કોઈ તકલીફ ના પડે, પરંતુ અમે પણ લાચાર છીએ। બેંક નીચે લાવે સારું કે ઉપર રાખે સારું? ઓકે, નીચે ઉતરતા તકલીફ પડી છે તો આપણે આ બેંક ને નીચે લાવવા માટે તમે તૈયાર છો? તૈયાર। તમારું નામ? મારું નામ બાબુભાઈ અમીચંદ। કયા નામ? બાબુભાઈ અમીચંદ ભાટસર। ઓકે, આપણે બેંકની અંદર સીડી પર ચડતા સિનિયર સિટીઝનોને તકલીફ પડે છે અને તે લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે છે, એ બાબતે આપ શું કહેવા માગો છો? સિનિયર સિટીઝનો માટે અમે અલગથી એમને હોમગાર્ડવાળાને સૂચના આપી દીધી છે કે સિનિયર સિટીઝનને લાઈનમાં નહીં ઊભા રાખવાના, ડાયરેક્ટ એમને સીધી એન્ટ્રી આપી દેવાની, કોઈ અપન એવું માણસ હોય તો એને પણ ડાયરેક્ટ સીધી બેંક પર એન્ટ્રી આપી દેવાની। પણ ઘણી વાર શું છે કે ગ્રાહકો સમજતા ના હોય એટલે એનો વિરોધ કરતા હોય, તો હોમગાર્ડવાળાનો પણ ક્યારેક ક્યારેક એની સાથે ઓલા ચાલીને થતું હોય તો હું પ્રશ્ન જઈને એને મેનેજ કરું છું અને સિનિયર સિટીઝનોને અંદર ડાયરેક્ટ એન્ટ્રી આપું। આ બાબતે આપ તત્પર રહેશો? બિલકુલ એકદમ તત્પર છું।